નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત અને રશિયા વચ્ચે જમીન, સ્પેસ, એનર્જી સહિત 15 સેક્ટરમાં MOU કરાયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે અમે ભારતમાં રાઇફલ મિસાઇલ સિસ્ટમ બનાવીશું. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે રશિયા અને ભારતના સંબંધ જૂના અને ખૂબ જ મજબૂત. રશિયા ભારતની મિત્રતાની નવી પરિભાષા લખશે. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને એક નવું પરિણામ આપવાની આ ઐતિહાસિક ક્ષણ છે. કેન્દ્ર સરકારે UAPA કાયદા અંતર્ગત દાઉદ ઇબ્રાહિમ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર અને ઝાકી ઉર રહેમાન લખવીને આતંકવાદી ઘોષિત કર્યા. આ ત્રણેયની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં હજુ ઘણા લોકોના નામ આ યાદીમાં આવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો વિરોધ કરતા પાકિસ્તાનીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસ પર સડેલા ઈંડા અને પથ્થર ફેંક્યા. લંડનના મેયર સાદિક ખાને પણ પોલીસને કડક હાથે કામ લઈને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાની તાકીદ કરી હતી. ભારતીય સેનાએ લશ્કરે તૈયબાના બે આતંકવાદીઓને પકડી પાડ્યા. સેનાની ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ KJL ધિલ્લોને કહ્યું છે કે પાકિસ્તાનની સેનાને દરેક કોશિશ કરવા દો, અમે તેનો જડબાતોડ જવાબ આપીશું જેને તેમની પેઢીઓ યાદ રાખશે. અમે પાકિસ્તાનની 1971 કરતાં પણ બદતર હાલત કરીશું. ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર મુદ્દે બેઠક યોજાઈ. શ્રદ્ધાળુઓને વિઝા વગર યાત્રા માટે મંજૂરી આપવા પાકિસ્તાન સહમત થયું. ઉલ્લેખનીય છે કે આ કોરિડોર પાકિસ્તાન સ્થિત કરતારપુરમાં દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક સાથે જોડશે. પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારાને 1522માં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીએ સ્થાપી હતી. અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસે કહ્યું છે કે પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે. પાકિસ્તાનની રગેરગમાં કટ્ટરવાદ ભરેલો છે. તેમની રાજનીતિ ફક્ત ભારત સાથેની દુશ્મનીને આધારિત છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છે છે જે ભારત સાથે સારા સંબંધો ના રાખે, જેથી ભારતનો અફઘાનિસ્તાનમાં પ્રભાવ રોકી શકાય. CRPFના રિપોર્ટમાં જણાવાયું છે કે ગુપ્તચર ખાતાની નિષ્ફળતાના લીધે પુલવામા હુમલો થયો હતો. ઘાટીમાં કોઈપણ ગુપ્તચર એજન્સી દ્વારા આ પ્રકારના ઇનપુટને શેર કરાયા નહોતા. ગૃહ મંત્રાલયના મતે પુલવામા આતંકી હુમલો એ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા નહોતી. ખતરનાક હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોષીએ કહ્યું છે કે આજે એવા નેતૃત્વની જરૂર છે જે PM સાથે નીડર થઈને ચર્ચા કરી શકે. આજે એવા નેતાઓની જરૂર છે જે સિદ્ધાંતની બાબતમાં જરાય બાંધછોડ કર્યા વિના સાચું બોલે, અને સાચું બોલવાથી કોણ કોણ ખુશ થાય અને કોણ નારાજ થાય છે એની પરવા ન કરે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પુત્રી આસિફાએ કહ્યું છે કે ઇમરાન ખાન આજે દુનિયાના દરેક દેશ પાસે ભીખ માગે છે. ઇમરાન ખાનના ખાતામાં સફળતાથી વધારે નિષ્ફળતાઓ છે. તેમણે વચન આપ્યું હતું કે તેઓ કોઈ દેશ પાસેથી મદદ નહીં માગે અને માગવાથી પહેલાં આત્મહત્યા કરી લેશે. વર્તમાન સરકાર અને પરવેઝ મુશરફની તાનાશાહીમાં ઘણી સમાનતાઓ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશ સરકારની પોલ ખોલતા કહ્યું કે સરકારના નાક નીચે રેતીનું બેફામ ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કમલનાથ સાથે વિવાદ વધ્યો એમ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ નેતૃત્વમાં આને લઈને શું પડઘા પડે છે તે તો આવનારો સમય જ બતાવશે એમ રાજકીય પંડિતોનું માનવું છે. અસદુદ્દીન ઓવેસીએ કહ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી અને ઇન્શાલ્લાહ ક્યારે બનશે પણ નહીં. ભારતે તમામ ભારતીયોની રક્ષા કરવી જોઈએ, માત્ર હિન્દુઓની નહીં. ટુ નેશન થિયરીના ઉપાસક ક્યારેય સમજી નહીં શકે કે આ દેશ કોઈ એક મતથી મોટો છે. બંધારણ કહે છે કે ભારત દરેક મત, સંપ્રદાય અને જાતિને સમાનતા પ્રદાન કરશે. શશી થરૂરે કહ્યું છે કે હું મોદીની પ્રશંસા નથી કરતો. કોંગ્રેસે સમજવું પડશે લોકોએ ભાજપને કેમ મત આપ્યો છે. આપણને 2014 અને 2019માં 19% જ મત મળ્યા હતા. મોદીના નેતૃત્વમાં ભાજપને 2014માં 31% અને 2019માં 37% મત મળ્યા હતા. જે લોકો એક સમય કોંગ્રેસને મત આપતા હતા તેમણે ભાજપને મત આપ્યા છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે 18-30 વર્ષની ઉંમર ધરાવતી 44% મહિલાઓ દારૂનું સેવન કરે છે. વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે. ઉલ્લેખનીય છે કે આ પાછળ મુખ્ય કારણોમાં દારૂના માર્કેટની રોશની અને ફિલ્મો તથા ટીવી પરની જાહેરાતો છે. 2010-2017 સુધીમાં માત્ર ભારતમાં દારૂ પીનારા લોકોની સંખ્યામાં 38% વધારો થયો છે.
અહીંયા હું વિરામ લઈશ. ધન્યવાદ. ફ્રેન્ડ્સ, ઇસ રેડ બટન કો પ્રેસ કરકે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે. સબસ્ક્રાઇબ કે સાથ મે હી બેલ આઇકન હે ઉસકો ભી પ્રેસ કરે તાકિ સમય સમય પર આને વાલી હમારી કોઈ ભી વિડિયો કા નોટિફિકેશન આપકો મિલતા રહે. વહી પર શેર કા બટન હે. અગર આપ ચાહતે હે હમારે વિડિયો કો શેર કરના ઓર આપકો ઇતના હી પસંદ આયા હે તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હે ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે. અગર એન્ડ તક આપકો હમારા વિડિયો પસંદ આયા હો તો લાઇક કા બટન પ્રેસ કરના કભી ના ભૂલે.